બસ આવો ને આવો હંભ રાખવાનો જ કાયમ. ભગવાનનો સંકલ્પ છે ને, જ્યાં સંપ છે ને ત્યાં સમૃદ્ધિ છે, જ્યાં સંપ છે ત્યાં ભગવાન છે, જ્યાં સંપ છે ત્યાં લક્ષ્મી છે, જ્યાં એકતા છે, જ્યાં સંપ છે જ્યાં સુરદપણું છે ત્યાં ભગવાનનો નિવાસ છે, ભગવાન ત્યાં છે. એટલા બધા આ ગામના બધા શો ને બધા એકતા રાખજો, સમજા. જુદું આ તે એવું બધું કાંઈ રાખવાનું જ નહીં. મારા મહારાજનો છે, તિલક ચાલના વાળો છે, બસ મારો છે. મારા આ લક્ષ્મીનારાયણ દેવનો છે, નરનારાયણ દેવ, એ મારો જ છે, અહીં મારો સંબંધ છે. બસ આપણે બધા એક જ છે, એક રાખીને ભજન ભક્તિ કરવી. અને એટલી એક રાખી એટલું નહીં, એની માટે ઓછું ઓછું થઈ જવું, એની સેવા કરવી પડે, એની માટે ગાવું પડે, દેહ કરીને ગાવું પડે, આર્થિક રીતે ઘસાવવું પડે. એમાં હું ભગવાનને આપતો છપ્પડ ફાડનારો છે, એ તો દેવાવાળો, કાંઈ દુબળો નથી આપણો ભગવાન. આપણે કાંઈક જોતું હોય ને કાંઈક કરવું હોય તો ભગવાનને, એમને તો ભગવાનના ભગતની માટે આવા આખા બ્રહ્માંડ હીરા માણેક મોતીથી ભરેલા હોય ને એ આપી દેવું, એ એમને કઠણ જ નથી. કારણ કે આ તમારે કાંઈક અનાજનો દાણો લેવો હોય તો કેટલું વાવવું પડે, લણવું પડે, ના તેને બધી કેટલી મહેનત કરવી પડે. પણ ભગવાનને આખું બ્રહ્માંડ બનાવવું હોય તો એક સંકલ્પ કાફી થઈ પડે, એક સંકલ્પ કરે ને અનંત કોટી બ્રહ્માંડો બની જાય. એમ ભગવાનને દેવું એ કઠણ નથી, પણ ભગવાનને એ ગમે છે. ભગવાન રાજી છે, ખબર કેમ પડે કે અંદર અંદર તમારામાં સંપ છે, એકબીજામાં સુરદ ભાવ છે, પોતાપણાની ભાવના છે. આ છે મહારાજનો છે, એ મારો છે, હે મહારાજનો છે એ મારો, આ ભાવના છે ને, બસ એ આપણે ભગવાન ભેટાડી દે. ભગવાનને એમ થાય કે ઓહો મારો ભગત છે, એની માટે આટલું મથે છે, માટે ધન્ય છે ને, ભગવાન રાજી થાય. એ કુકા ખાચે ને ખાલી ઓલે કુતરાનું મળ હતું, સાફ કર્યું હતું, અરે થઈએ ને મહારાજ રાજી. આ ઘરનો ધણી છે, કુકા ખાચર ઘરનો ધણી છે. એ ખુદ કૃષ્ણ ભગવાન, એ તે એ બધા જેટલા રાસ યજ્ઞમાં આવ્યા હતા ને બધાના પતરાળા એ કૃષ્ણ ભગવાને ઉપાડ્યા હતા. નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો. તપ કરીને રાફડા થઈ જાય એવું આપણે તપ કરવાની જરૂર નથી, તો બસ ભક્તોની સેવા કરીતા તો એ તપ કરીને રાફડા થઈ જાય ને એની કરતા તે ભગવાન આપણી ઉપર વધારે રાજી થાય. થોડીક સેવા કરીને રાજી પણ બહુ મોટો. માટે એકતા રાખજો, સંપ છે ત્યાં બધું જ છે, સંપ છે ત્યાં ભગવાન છે, બધું સમૃદ્ધિ બમૃદ્ધિ બધું ત્યાં જ છે. જે ધારો એ થાય, જે ધારો એ થાય સંપ હોય તો, કારણ કે ભગવાન ભેગા છે. સંપ રાખજો અને આપણા મોક્ષ માટે, આપણા કલ્યાણની માટે તમારા જે પંચવર્તમાન છે બરાબર એની ઉપર નજર રાખજો. જે કાંઈ થોડા વ્યસન વ્યસન હોય બધો કાઢી નાખજો. અમારે કાલે સુરતના એક ભગત હતા, એને થોડુંક થોડુંક કાંઈક માવાનું વ્યસન હતું, બહુ જાજુ નહોતું, કાઢી નાખવાનું એવું બધું. હું માવા સારું નથી, ભગવાનને નથી ગમતું, એટલે એવું બધું કાઢી નાખો. એના ભક્તો છે ને હેતવાળા છે, એટલે કંઈ તો તરત મનાઈ જાય. હવે તો એ ભગતનું નામ દીધું, બાકી જેટલાને હોય એટલે સમજી લેવાનું. કારણ કે બધા ભેગા છો ને ઘરના છો. અને એક વાત તમને કહું, જેને ભગવાન પકડવા છે એની માટે, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય ને એની માટે, જેને માનસી પૂજા કરવી હોય એની માટે, માનસી પૂજા બધાને કરવાની છે, પણ ધ્યાન કરવું હોય અને ભગવાનમાં આમ ચિત્ત બરોબર લગાવવું હોય, અને કોઈ દી બહારનું હોટલનું ન ખાવું, કોઈ દિવસ હોટલનું ન ખાવું. અને જ્યાં અથવા તો હોટલ સિવાય કે જ્યાં ગળાતું ન હોય ને ચડાતું ન હોય ને જેમ તેમ બધા બોલતા હોય ને ત્યાં ન ખાવું, સારું નથી. અમુક વખતે લગ્ન પ્રસંગની અંદર એ બનાવનારા તો તમને કહું અઠવાડિયે તો નાઈ નાખતા હોય એ લોકો, એક વખત એવા હોય છે. હા હા, ઝૂમે ઝૂમે નાતા હોય એવા રસોઈ મીઠી બનાવે. બોલો હવે એનું આપણે ખાઈ ભગવાન આવે, એના વિચારમાં દમનું હોય, એની ક્રિયામાં દમનું હોય, એનામાં શુદ્ધિ ન હોય. હવે એના એ બધા એના કપડાની બધા હુંઈગા હોય તો આપણે ઓલું ઇન્જેક્શન લઈ બેભાન થવાનું ઇન્જેક્શન એ ન લેવું પડે. બોલો હા, હવે એનું આપણે હોંશે હોંશે ખાઈ મીઠું કેવું લાગે. માટે એ લગ્ન બગનનું એવું આપણે બંધ કરવાનું. અત્યારે પોચા ભારે આપણે આ સભા મોટી છે એટલે હું પોચા ભારે કહું છું, પણ કઠણ ભારે સમજી લેજો. અને એક બીજું તમને કહું,
અમુક મંદિરમાં આવવાની ઈચ્છા ન થતી હોય ને હવે પછી જઈશું, માળા કરવી હવે પછી કરશું, પૂજા પછી કરશું, ગડબડમાં ગોવિંદ આવું આવું બધું થાય ને. એનું કારણ હું તમને કહું, એક તો આ હોટલનું ખાણું અને બીજું રજસ્વલા ધર્મ. રજસ્વલા ધર્મ ન પડાતો હોય ને પછી રજસ્વલા વાળી બાઈનું હાથનું ખવાતું હોય ને તો આ તકલીફ થાય છે. માટે એ રજસ્વલા ધર્મ એ પડાવો છો. અત્યારે તો દુનિયામાં બધો રજસ્વલા ધર્મ ગયો, એ જે કાંઈ રહ્યું છે આ સંપ્રદાયમાં જ રહ્યું છો. આ સંપ્રદાયમાં અડધું પડધું વહી ગયું છે પાછું. આપણે પકડી રાખજો, કારણ કે આપણે ભગવાન જોઈ દુનિયાને નથી જોતા, આપણે ભગવાન મેળવવા ભગવાન જોઈ છે. ભગવાનમાં આપણી વૃત્તિ સ્થગિત કરવી છે, આપણે ભગવાનમય થવું છે, બ્રહ્મરૂપ થવું છે, એટલે આ જરૂરિયાત છે. માટે આ બધા નિયમ પંચવર્તમાનનું પાલન કરજો.